हेलो स्टूडेंट्स, आज आपणे सामान्य ज्ञान धोरण 8 एमां पाठ 3 एटले के भारतना महान वैज्ञानिकों विषे भणीशुं। तो बाळको आ पाठना आगळना विडियोमां मैं तमने 3 वैज्ञानिकों सर जगदीश चंद्र बोस, सर चंद्रशेखर वेंकट रामन अने मेघनाथ साहा विषे जानकारी आपी थी। आ विडियोमां हवे हूँ तमने नेक्स्ट वैज्ञानिकों विषे माहिती आपीश। तो नेक्स्ट छे शांति स्वरूप भटनागर। तो एना विषे श्री भटनागरे मीणने वास वगरनु बनावा, एटले के शांति स्वरूप भटनागर, आपणे जे मीणबत्तीनो उपयोग करीए छीए एमां जे मीण होय छे ए वास वगरनु होय छे, तो एने वास वगरनु बनावा माटे अने केरोसીનને શુદ્ધ કરવા માટે અને પેટ્રોલિયમના કચરાને તેલ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવા અંગેનું સંશોધન કર્યું. તો પેટ્રોલિયમનો કચરો એટલે કે જમીનમાંથી આપણને જે પેટ્રોલ ડીઝલ કેરોસીન આ બધું મળે છે તો એ મિક્સ સ્વરૂપે મળે છે, તો એને પેટ્રોલિયમ કહેવામાં આવે છે. ઘણા લોકોના મનમાં પેટ્રોલિયમ વિશે કંઈક અલગ જ જાણકારી છે, લોકો પેટ્રોલિયમને જ પેટ્રોલ કહે છે, પરંતુ પેટ્રોલિયમ એટલે કે એમાં પેટ્રોલ ડીઝલ કેરોસીન આ બધું મિક્સમાં હોય છે અને એને ફેક્ટરીમાં એને અલગીકરણ તેનું કરવામાં આવે છે. તો અલગીકરણ કર્યા બાદ જે કયો વસ્તુ વધે છે એને એનો કચરો કહેવામાં આવે છે. તો એ કચરાને તેલ ઉદ્યોગમાં ફરીથી ઉપયોગ લેવા માટે તેને શાંતિ સ્વરૂપ ભટનાગરે સંશોધન કર્યું હતું. ઔદ્યોગિક રસાયણના તેમના મહત્વના સંશોધનો ઉપરાંત તેમને મેગ્નેટોકેમિસ્ટ્રીના ક્ષેત્રે પણ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. એટલે કે મેગ્નેટને લગતું વિજ્ઞાન એના ક્ષેત્રમાં પણ તેમને નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ઓઇલ રિફાઇનરીઓ સ્થાપવામાં ટાઇટેનિયમ અને ઝર્કોનિયમ જેવી નવી ધાતુ, એટલે કે આ રેર ધાતુઓ છે, તો એ ધાતુ મેળવવામાં, એના પ્લાન્ટ સ્થાપવામાં તેમજ તેને અણુવિજ્ઞાનમાં ઉપયોગી ખનીજો અને પેટ્રોલિયમના સ્ત્રોતો, એટલે કે કયા વિસ્તારોમાંથી પેટ્રોલિયમ મળી રહે એ શોધવાની યોજના બનાવવામાં તેમનો ફાળો મહત્વનો છે. શ્રી ભટનાગરે યુવા પેઢીના વિજ્ઞાનીઓને દેશમાં સંશોધન કરવાની સગવડ મળી રહે તે માટે 12 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપી હતી. હવે પહેલા શું થતું કે કોઈ પણ વૈજ્ઞાનિકોને સંશોધન કાર્ય કરવું હોય તો એના માટે અપૂરતી સાધન સામગ્રીઓ હોવાને કારણે એ લોકોને વિદેશ જવું પડતું, તો ઘણીવાર તેમને સફળતા મળતી, ઘણીવાર નિષ્ફળતા મળતી. તો એના કારણે એના માટે થઈને શ્રી શાંતિ સ્વરૂપ ભટનાગરે વેલ ઇક્વિપ્ડ એક લેબ્સ છે એવી કુલ 12 લેબ્સ, એટલે કે 12 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ ભારતમાં જ સ્થાપી, કે જેને કારણે યુવા વૈજ્ઞાનિકો છે એને ભારત દેશમાં જ રહીને સંશોધન કાર્ય કરી શકે. ધી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એ શાંતિ સ્વરૂપ ભટનાગરને પ્રાઇઝ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીની રચના કરી તેમનું બહુમાન કર્યું હતું. ત્યારબાદ છે ડોક્ટર હોમી જહાંગીર ભાભા. તેમને ભારતને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્ર તરીકે દુનિયામાં સ્થાન અપાવ્યું હતું. પરમાણુ શક્તિ એટલે કે અણુનો એક સૌથી નાનો ભાગ, એને પરમાણુ કહેવાય, અને એ પરમાણુમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ શકે છે. તો એવો પરમાણુ શક્તિ ધરાવતો રાષ્ટ્ર તરીકે એને દુનિયામાં સ્થાન અપાવેલું હતું. વિકસિત દેશોનું જ આ પરમાણુ શક્તિમાં તેનું આધિપત્ય હતું, પરંતુ ડૉક્ટર હોમી જહાંગીર ભાભાએ આપણને પરમાણુ શક્તિમાં સ્થાન અપાવ્યું. મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ એટલે કે TIFR અને BARC એટલે કે ભાભા એટમિક એનર્જી રિસર્ચ સેન્ટર સ્થાપવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે, અને આ BARCમાં જ ખાસ કરીને પરમાણુ ક્ષેત્રે સંશોધનો થાય છે. તેમના માર્ગદર્શન હેઠળ 3 પરમાણુ ભઠ્ઠીઓ, એટલે કે એ 3 પરમાણુ ભઠ્ઠીઓના નામ છે અપ્સરા, સિરીઝ અને ઝેરલીના. આ 3 પરમાણુ ભઠ્ઠીઓ સ્થાપવામાં આવી હતી જેમાંથી પરમાણુ શક્તિનું ઉત્પાદન થાય છે. તેઓ તારાપુર ખાતે ભારતનો સૌપ્રથમ એટમિક પાવર પ્લાન્ટ એટલે કે અણુ વિદ્યુત મથકની સ્થાપના અને સૌપ્રથમ પ્લુટોનિયમ પ્લાન્ટ ઊભો કરનારા વૈજ્ઞાનિક હતા.
તારાપુર ખાતે આ અણુ વિદ્યુત મથક છે એની સ્થાપના કરેલી હતી. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અને રેડિયો એસ્ટ્રોનોમી જેને ખગોળશાસ્ત્ર કહેવામાં આવે છે એ ક્ષેત્રે અને ખાસ માઇક્રોબાયોલોજી ક્ષેત્રે, આ બધા વિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રો છે, એ ક્ષેત્રોમાં એને વિવિધ સંશોધનો માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું. પછી 57 વર્ષની વયે એક વિમાન અકસ્માતમાં જ તેમનું અકાળ અવસાન થતાં દેશે એક મહાન સ્વપ્નદ્રષ્ટા વિજ્ઞાની ગુમાવ્યા હતા. 57 વર્ષની ઉંમરે તેમનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું, જે એક ખરેખર જોઈએ તો એક નાની ઉંમર કહેવાય. અને એ ઉંમરે એ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા છે એ વયા ગયા હતા, પરંતુ તેને આપણા ભારત દેશને અણુવિજ્ઞાન ક્ષેત્રે ઘણા આગળ લાવ્યા હતા. તો આ રીતે આપણે ભારત દેશને એક સ્વપ્નદ્રષ્ટા, એટલે કે ભારત દેશને આગળ લઈ જનારે કેવા વ્યક્તિને આપણે ગુમાવી દીધા. ડૉક્ટર હોમી જહાંગીર ભાભાને અણુવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. 20મી સદીમાં એટલે કે 1900ની સાલમાં ભારતે અવકાશ અને સંદેશાવ્યવહાર ક્ષેત્રે જે હરણફાર ભળી તેમાં દેશના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ નો ફાળો અનન્ય અને બહુમૂલ્ય છે. એટલે કે સંદેશાવ્યવહાર ક્ષેત્રે અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે જે પ્રગતિ કરી હતી એમાં વિક્રમ સારાભાઈનો એક ખૂબ જ સારો એવો ફાળો હતો. અમદાવાદમાં તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLની સ્થાપના કરી. આ લેબોરેટરી કોસ્મિક કિરણો અને અવકાશ વિશેના અભ્યાસ માટે કાર્યરત થઈ. કોસ્મિક રેઝ અને સ્પેસ સાયન્સ એના વિશે કાર્યરત થઈ. તેમણે કશ્મીર, તિરુવનંતપુરમ અને કોડીકનલમાં તેની શાખાઓ સ્થાપી. તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો, ભારતની અવકાશ સંશોધન સંસ્થાના વિકાસ કરીને દેશને અવકાશ યુગમાં લાવી દીધો. જો બાળકો, આ અવકાશ યુગમાં અમેરિકાની જેમ નાસા છે એ આગળ હતી, ત્યારબાદ આપણા વિક્રમ સારાભાઈએ આપણા જ દેશમાં, ભારત દેશમાં જ ઇસરોની સ્થાપના કરીને સ્પેસ સાયન્સમાં આપણને ખૂબ જ આગળ લઈ આવી દીધા. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો અને સેટેલાઇટ ઇન્ટરનેશનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ એ એમની મહેનતનું પરિણામ છે. તો સૌપ્રથમ ભારતનો ઉપગ્રહ આર્યભટ્ટ છે એને લોન્ચ કરવામાં અને સેટેલાઇટ ઇન્ટરનેશનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ એના માટે એ જે લોન્ચ થયા છે એ સારા વિક્રમ સારાભાઈનું જ મહેનતનું પરિણામ છે. તેમણે કરેલી વિજ્ઞાન અને સમાજ સેવાઓ બદલ તેમને ઘણા માનપત્રો અને એવોર્ડ મળ્યા હતા. ધી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક્સ યુનિયન નામની સંસ્થાએ તેમના નામ પરથી જ ચંદ્રના એક વિવર એટલે કે એક જ્વાળામુખનું નામ પાડ્યું છે. તો બાળકો, આ વિડીયોમાં અમુક વૈજ્ઞાનિકો વિશે જોયું. હવે આવતા વિડીયોમાં આપણે એ સિવાયના અમુક વૈજ્ઞાનિકો વિશે જાણકારી મેળવીશું. થેન્ક યુ.